तो एसिड पर अंकुश क्यारे आज सवाल उभो थई रह्यो छे कारण के वडोदरा में एक ट्राफिक ब्रिगेड नी महिला पर खुलेआम एसिड अटेक करवामां आव्यो। चर्चा में जोड़ायेला छे नीरज जैन एडवोकेट वडोदरा थी अने रुजान खंभाता अमारी साथे स्टूडियो में उपस्थित छे। बने नुं फरीकवार स्वागत छे। रुजान, चर्चा ने आगळ वधारीए कारण के सवाल ए पण उभो थई रह्यो छे जेम तमे पहेला उठाव्यो सवाल के क्यांक ने क्यांक कोर्पोरेटर्स ज एटला जागृत थवानी जरूर छे के कदाच पोताना विस्तार नी अंदर पोताना एरिया नी अंदर जो आ प्रमाणे एसिड नुं वितरण થઈ રહ્યું છે, એસિડ વેચાઈ રહ્યું છે, તો તેમણે પણ પ્રતિબંધ લગાવવો જોઈએ અને એક સામાજિક કાર્યકર, એક જાગૃત નાગરિક તરીકે પહેલી ફરજ એમની પણ બને છે 100%। કારણ કે મેં કહ્યું ને કે બધે પોલીસ પહોંચી ના શકે અને આ તો એવું છે કે કોર્પોરેટરનું એનું એરિયાનું ધ્યાન રાખવાનું કામ છે। જ્યારે લોકો વોટ લેવા જાય છે ત્યારે તો મોટા મોટા વાદા કરે છે કે અમે બહેનોની સેફટી સિક્યોરિટી માટે ધ્યાન રાખશું, એ લોકોને એમ્પાવર કરશું, જે બધી બધી પ્રોમિસિસ। તો આ તો એક બહુ નાની ચીજ જે લોકો કરી શકે, આનાથી ફાયદો શું થશે કે જ્યારે એ લોકો આવા બધા નાની નાની ચીજો પર ધ્યાન રાખવા લાગશે, કારણ કે નોર્મલી જે એસિડ વેચે છે અહીંયા જે અનલાઇસન્સ વેચે છે એને થાય છે કોણ દેખેગા, પોલીસ કે પાસ તો ટાઈમ નહીં હૈ મેરા, ક્યાં કુછ કોઈ કોઈ કુછ બિગાડ નહીં શકેગા। પણ જ્યારે કોર્પોરેટ, કારણ કે કોર્પોરેટરને હોદ્દો છે, એ પૂછી શકે છે। અગર હું જેને પૂછું તો કદાચ મને કહેવામાં આવે કે ભાઈ તું કોણ, એને હટ ને ફૂટ ને એવું બધું થાય, પણ એમને એવું કોઈ કહેવાની તાકાત ના કરે। અને ઓબ્વિયસલી એનો એરિયા છે એટલે એને ખબર હોવું જ જોઈએ કે ભાઈ ક્યાં શું થાય છે। અને એનાથી શું પેલા પેલા જે લાઇસન્સ વગર યા લાઇસન્સ જોડે જે લોકો વેચે છે એને દબાણ આવે માથે, અને લાઇસન્સ વગર વેચે તો ઓબ્વિયસલી કોર્પોરેટર હેઝ અ રાઈટ ટુ ગો એન્ડ કમ્પ્લેન ઇન ધ પોલીસ કે આ લોકો વેચી રહ્યા છે। એટલે આ બધાને લીધે આજે એસિડના કેસીસ વધી રહ્યા છે અને આ બહુ જ બહુ ખતરનાક કેસીસ છે। કારણ કે તમને ને મને ખબર છે કે આપણે એ પેલું અગરબત્તીનો એક તિનકો બી આપણા હાથ પર લાગે છે તો આપણને કેટલું બર્નિંગ થાય છે। તો આ તો એસિડ છે ને, આના એસિડના લીધે શું છે, ધીસ ઇઝ ધેર જે મિસક્રિએટન્સ છે, એ લોકો શું, ધે વોન્ટ ટુ ટ્રાય ટુ હિટ ધ ડિગ્નિટી ઓફ ધ વિમેન, એક બેનનો અહેમ એનું બેનું એનું એક મોરલ તોડવાની કોશિશ કરે છે। અને અને બીજી જ્યારે વાત કરીએ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધ ડ્રેકો કેન લોસ કે ભાઈ એને બી પકડીને એની પર બી એસિડ નાખો, એવી બધી મારે વાત નથી કરવી। પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે આખું કૃત્ય છે એ કંઈ નાનું કૃત્ય નથી। એકચ્યુઅલી આની જે સજા અત્યારે સારી, આઈ થિંક 7-1 વર્ષની સજા મુકાઈ છે, આપણા લોયર સાહેબ કહી શકશે, પણ આઈ વુડ રાધર સે કે એનાથી વધારે સજા થવી જોઈએ, કારણ કે 7 વર્ષ ઇઝ ટુ લેસ જે જે ફોર જસ્ટિસ જે એ સામે એને જે કૃત્ય કર્યું છે। બિલકુલ નીરજજી, ખાસ તો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે વડોદરાની અંદર ભર બજારની અંદર આ રીતની ઘટના ઘટવી, ક્યાંક ક્યાંક પોલીસનું તો નાક કપાયું છે, સુરક્ષા સામે ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે, પણ આટલા કલાકો વીતી ગયા તેમ છતાં પોલીસ હજુ આરોપીઓને પકડી નથી શકી, હુમલાખોરોને પકડી નથી શકી, પોલીસનું પણ નાક કપાય તેવી આ ઘટના કહી શકાય? આમ તો આપણે એવું ના કહી શકીએ કપાઈ જ, એટલે કપાઈ શકાય, કપાઈ જ ગયું છે, આ ઘટના ઘટી એ જ કપાઈ ગયું છે, ને બી ટ્રાફિક, કારણ કે ટ્રાફિકની મહિલા છે, લોકોના સુરક્ષા રસ્તાના ટ્રાફિક નિયમન માટે એ ઉભી હોય છે અને છતાં જો આના પર આવો હુમલો થાય તો આ કેટલું, અને હું મારા મનમાં તો નવો પ્રશ્ન એવો ઉભો થાય છે કે આ ટ્રાફિક બ્રિગેડના યુવાનો અને યુવતીઓ જ્યારે શહેરમાં ટ્રાફિક નિયમન માટે હોય છે તો એમની સુરક્ષાનું શું, રોજ આવા તો ઝઘડા થતા હોય છે એમને લોકો સાથે, તો આ લોકોની સુરક્ષા પણ એક બહુ મોટો પ્રશ્ન, કારણ કે વચ્ચે પણ અમે ઘણી વાર જોયું છે કે જતા આવતા ટ્રાફિકના આ બહેનો કે ભાઈઓ સાથે લોકો ગાળાગાળી કરે છે, તો બાકીના લોકો તમાશા જોતા હોય છે ને। કહું છું ને, સમાજની જવાબદારી છે સૌથી પહેલી, જેમ બહેને પણ કહ્યું કે કોર્પોરેટ, પણ હું એનાથી આગળ વધીને એવું કહીશ કે સમાજની પોતાની જવાબદારી છે, આ એક વાત। બીજી, મહાનગર સેવા સદનમાં કોઈએ પણ એસિડ વેચવું હોય કે બાકી કઈ વેચાણ કરવું હોય તો ગુમાસ્તાનું લાયસન્સ લેવું પડે છે, કોર્પોરેશનનું લાયસન્સ લેવું પડે છે। કોર્પોરેશને કદી કે મહાનગર સેવા સદન કે જિલ્લા સેવા સદન આવી તપાસ કરી છે કે એમના વિસ્તારમાં કેટલા ગુમાસ્તાના લાયસન્સ વાળા છે, કેટલા લાયસન્સ વગરના લોકો વેચે છે, આની કોઈ ચિંતા જ નથી કરતું। એટલે આ જો અટકાવ આ કરવું હશે તો લોકોએ બહાર આવવું પડશે, સેવા સદને સક્રિય થવું પડશે અને પોલીસ તંત્ર અને નાગરિકોએ સ્વયંભૂ, કોર્પોરેટરોનો આ વિષય આવશે અને કોર્પોરેટરને એવું કહેવામાં આવશે કે ભાઈ તું કેમ વચ્ચે આવ્યો, તારે હું લેવા દેવા, એટલે કોર્પોરેટર કદાચ આમાં ઇન્વોલ્વ નહીં થાય, પણ સમાજના જે અગ્રણી લોકો છે, સેવા સદનના લોકો છે ને, પોલીસ તંત્ર, આ બધા જો એક સાથે બેસીને નિર્ણય રુઝાન કઈ કહેવા માંગી રહ્યા છે, રુઝાન શું કહેવા માંગો છો? ગઈકાલની જે ઘટના બની, જી સાહેબ, સૌથી પહેલા તો કોર્પોરેટરને તો કહેવાનો હક બને છે સાહેબ, અગર હું જઈને કહું તો કે ભાઈ તું કોણ છે ને કાંથી આવીને શું તારે લેવા દેવા, પણ કોર્પોરેટર તો હક છે કે ભાઈ મારો એરિયા છે, મારું એના પ્રોટોકોલમાં આવે છે કે એના એરિયાનું ધ્યાન રાખવાનું હોય, અધર ધેન ગટર અને પેલું પાઇપલાઇન ને એ બધા ઇલેક્ટ્રિસિટી કે જે રસ્તા સિવાય આ એનું કામ છે ધ્યાન રાખવાનું, એટલે કોર્પોરેટરને તો પૂછવામાં આવે ઉલટું નામ, તમે ક્યારના, આઈ એગ્રી એન્ડ આઈ રિસ્પેક્ટ કે તમે કહો છો આમ નાગરિકે જોવાનું, આમ નાગરિકે જોવાનું, પણ તમને ખબર છે સાહેબ કે આમ નાગરિક કેટલું જોઈ શકે છે ને કેટલું એમાં ફલદાયી થાય છે, આમ નાગરિક પોતાના
ખુદના એરિયાના ગટર અને રસ્તાના પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય છે તો એને કોઈ ગાંઠતું નથી તો સાહેબ હવે આમાં જશે તો એને કોઈ ગાંઠવાનું છે સાહેબ એના કરતા આપણે લેટસ બી લેટસ એક્સેપ્ટ ધેટ થિંગ સાહેબ કે અગર ટોપ ડાઉન એપ્રોચ હોય તો રિઝલ્ટ મળે ખાલી નાગરિક નાગરિક કહી શકે છે નાગરિક જાગૃતતા એ વાત સાચી છે કે નાગરિક અગર તમે કહો છો કે ધમધમતો એરિયો હતો તો નાગરિકોએ પકડવો જોઈતો હતો ફોર વોટ એવર રીઝન એ નથી પકડાયો પણ દેટ ડઝન્ટ મીન કે આમ નાગરિક હવે આ જઈને કરે કે ભાઈ આની પાસે લાયસન્સ છે તો દેખા તેર લાયસન્સ અનલાયસન્સ ચાલે સાહેબ કોઈ નહીં કરે આના પર કાર્યવાહી કરવી પડશે જો એ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મુશ્કેલી ઉભી થશે તમે મહાનગરના સેવા મહાનગર સેવા સદનના અધિકારીઓએ આના માટે આગળ આવવું પડશે કોર્પોરેટરો જો જશે આ બધા વિષયોમાં તો કોર્પોરેટર સાથે તરત ઝઘડા થશે સામાન્ય નાગરિક જયારે બહાર પડે છે તો આખો સમાજ દોડતો હોય છે આ બહુ સ્પષ્ટ વાત છે ફેરફાર થવા જોઈએ ખૂબ જ ઓછી જોગવાઈ છે કારણ કે બાંગ્લાદેશમાં એસિડ ફેંકનારને રુઝાન મૃત્યુદંડની જોગવાઈ છે અફઘાનિસ્તાનમાં આરોપીને જન્મ ટીપની પણ જોગવાઈ છે 10 વર્ષની સજાની જોગવાઈ છે આપણે ત્યાં 7 વર્ષ ક્યાંક ઓછું નથી લાગી રહ્યું નીરજજી આપને આપણે આપણે જન્મ ટીપની કરવી જોઈએ આપણે ત્યાં સુધારો કરવો જરૂરી છે સુધારો કરવો જોઈએ જન્મ ટીપની સજા કરવી જોઈએ બિલકુલ રુઝાન આપનું શું કહેવું છે સી સૌથી પહેલા ઓબ્વિયસલી કારણ કે આપણે ત્યાં કેપિટલ પનિશમેન્ટ હોય એ બી એ તો આપણે કોઈ નથી કરતું પણ જે સુધારાની આ જે પોઈન્ટ છે કે જન્મ ટીપ એટલે કરવી જોઈએ જોડે જોડે હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણે કે અત્યારે મારી પાસે આઈ થિંક 2 કેસીસ ગુજરાતના જે લેટલી થયા છે પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોનો જલ્દી નિર્ણય નથી આવતો નિર્ણય નથી આવતો એટલે શું આજ વી કે નોટ પુટ એક્ઝામ્પલ્સ જેને એક્ઝામ્પલ્સ કહે ને કે લોકો ગભરાય ક્યારે મારી જોડે જેમ આપણે પેલા તાલિબાનની લો કે શેરિયત લો નથી જોતા કે ભાઈ નાક કાપી દેને હાથ કાપી દેને એ ફાસ્ટ એક્ઝામ્પલ્સ આપે છે લોકો એટલે શું સામેવાળો ગભરાય નેક્સ્ટ એવા આપણે એક્ઝામ્પલ સેટ નથી થયા એટલે અગર આ બંને ચીજ થઈ જાય તો બી આઈ એમ શ્યોર કે લોકોના મનમાં એક બીક પેસે ને બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે હંમેશા હું કહું છું કે યુ નો અનફોર્ચ્યુનેટલી નોટ જસ્ટ ઇન ગુજરાત ઇન ઇન્ડિયા જે લો એન્ડ ઓર્ડરનું જે બીક હોવી જોઈએ જે ફિયર હોવી જોઈએ ગુંડા ટાઈપ તત્વ એ લોકોમાં નથી ને સારા નાગરિકોમાં એની બીક ને ફિયર છે એટલે ધેટ ઇઝ ઇટ્સ અ પ્રોસેસ પણ આ હરેક મિનિટે ને હરેક પોઈન્ટે આ પ્રોસેસને ધ્યાન રાખી અને અગર આપણે આની પર કામ કરશું તો આઈ એમ શ્યોર કે એટલીસ્ટ આપણે જે વધતા કેસીસ છે એસિડના જે વધતા કેસીસ છે આપણે એને કંટ્રોલ કરી શકીએ બિલકુલ બિલકુલ રુઝાન આપે જેમ કહ્યું તેમ મારો સવાલ આગળ આ પણ આ જ હતો કે ગુજરાતમાં એસિડના અટેક 11 અત્યાર સુધી કેસ થયેલા છે મધ્યપ્રદેશની અંદર એસિડના 53 છે અને ઉત્તરપ્રદેશમાં 155 એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત પણ આગળ વધી રહ્યું છે આ જે કેસીસ જોવા મળી રહ્યા છે તેને જોતા નિકુંજી નીરજજી આપનું શું કહેવું છે કારણ કે ગુજરાતમાં જે રીતે અટેક થઈ રહ્યા છે એસિડ અટેક થઈ રહ્યા છે કાયદો અને ખાસ કરીને પોલીસે પણ હવે ઉદાહરણ રૂપ કઈ કેવી કાર્યવાહી કરવી પડશે જેનાથી સમાજની અંદર આવા કિસ્સા અટકી શકે ₹100 બહુ સાચી વાત છે ઉદાહરણ રૂપે એવી દાખલા બેસવાનો પડશે કે આ લોકોને ખબર પડે કે આવી તો કરાય જ નહીં આ હિંમત જ ના કરાય આવા તો દાખલા બેસાડવા જ પડશે કોઈ પણ ગુનેગાર હોય એને છોડાય નહીં અને એને ખબર પડવી જોઈએ કે કોઈ બહેન પર કે કોઈ દીકરી પર કે કોઈના પર પણ એસિડ નાખવું આનાથી જઘન્ય કૃત્ય કોઈ હોય જ ના શકે અને જેને વેદના થાય એને જ ખબર પડે ગઈકાલે બહેનના પર જયારે એસિડ નાખ્યો એના પછી અમે લોકો 10-15 લીટર દૂધ એના પર રેડ્યું છે તારે કઈક રાહત મળી છે અને આ ગરમી જયારે 38-40 ની ગરમી અને એ વખત આવા બનાવો બને તો બહેનની હાલત શું થાય ખૂબ જ સંવેદનશીલ પોલીસે પણ કામ કરવું પડશે દાખલા બેસવા પડે આમાં ખાલી પોલીસ આપણે અગ્રી છે પણ પોલીસ એનું જે ઇન્વેસ્ટિગેશન કરે છે જે વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન કરી અને સેકન્ડ હવે સ્ટેજ આવે છે જ્યુડિશિયરીનો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અગર આને ઘણી વાર ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય આપણે જોઈએ કે ફાસ્ટ ટ્રેક કહેવામાં આવે પછી 1.5 વર્ષ લાગે છે પણ ઇફ ઇટ ઇઝ કમિટેડ ટુ અ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને 6 મહિનામાં એમાં એનો જજમેન્ટ આવી જાય તો આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે સો ઇટ આઈ સેડ કે એક આખી સિસ્ટમ છે ને આખી સિસ્ટમને આપણે ફાસ્ટ કરી અને સિસ્ટમ પ્રમાણે અગર કામ પરફેક્ટ થશે તો આના વી કેન કંટ્રોલ ધીઝ એસિડ વિક્ટિમ્સ અને બીજી વાત કે આ ખાલી લેડીઝના નથી તો આપણા ગુજરાતમાં નહીં પણ બહારગામમાં મેં જેન્ટ્સના બી કેસીસ જોયા છે કે એસિડ નખાય છે એકબીજા પર એટલે ધીસ ઇઝ અત્યારે ખાલી આપણે લેડીઝ વાળી વાત નથી કરતા આપણે જેન્ટ્સની બી વાત કરીએ છીએ કે અલ્ટિમેટલી જે એસિડ નાખે છે એ ખોટી વાત છે અને પહેલા
આખી ચર્ચાનું તાત્પર્ય એટલું નીકળી શકે કે ક્યાંક ને ક્યાંક લોકોએ જાગૃત થવાની જરૂર છે. તમે કહ્યું કે કોર્પોરેટર્સને જાગૃત થવાની જરૂર છે, કાયદામાં સુધારો કરવાની જરૂર છે, અને ખાસ લોકોએ પોલીસે પણ આ કાર્યવાહીને ઝડપી બનાવવાની જરૂર બની જાય છે. રુઝાન અને નીરજજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચર્ચાને અટકાવવી પડે છે, સમાજની અંદર ઉદાહરણરૂપ બેસે તેવા કાયદાની જોગવાઈની ખૂબ જ જરૂરી બની જાય છે. અહીં આ સાથે મને આપશો રજા. નમસ્કાર.